सीबीएसई सेंट्रल बोर्ड द्वारा ताजेतर में एवो निर्णय लेवायो छे के कोरोना ने पगले अभ्यासक्रम पूर्ण करी शक असमर्थ होय आवनार दिवसों में प्रकरणों में घटाड़ो करवामां आवशे। आज विचारणा गुजरात बोर्ड द्वारा पण अमल में मूकवा आवनार दिवसों में आयोजन करायुं छे, एटले विद्यार्थियों माटे आ खुश खबर गणी शकाय। कारण के आवनार दिवसों में धोरण 9-12 एमां जे प्रकरणों आपवामां आव्या छे अभ्यासक्रम मुजबना, एमां घटाड़ो करवा माटे तज्ञों साथे एक बैठक योजानार छे। आनुं प्लानिंग पण करी देवामां आव्युं छे अने शिक्षण विभागना सूत्रोए जणाव्युं छे के जे बेजिक चेप्टर छे अथवा जे पायाना चेप्टर छे ए एमां सामेल राखवामां आवशे। कारण के बेजिक आवड़े तो ज आगळना प्रकरणों में पण विद्यार्थी सरळताथी शिक्षण मेळवी शकशे। એટલે ધોરણ 9 બેઝિક ચેપ્ટર 10માં હોય, 10 11 કે 12 આ પ્રકરણો એમાં સમાવેશ પામશે। એટલે કે જે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે એમાં પાયાના પ્રકરણોને પ્રથમ પસંદગી આપવામાં આવશે। આ નિર્ણયનો લાભ અનેક વિદ્યાર્થીઓને મળશે। કારણ કે દાખલા તરીકે 11 મહિનાનો કે 10 મહિનાનો જ્યારે અભ્યાસક્રમ બનતો હોય અથવા જૂનથી માર્ચ સુધીનો અભ્યાસક્રમ બનાવવામાં આવતો હોય ત્યારે દરેક માસ સાથે પ્રકરણોને જોડી દેવામાં આવે છે। હાલમાં જૂન મહિનામાં ક્રિટિકલ સ્થિતિ હોય એ જ સમયગાળા દરમિયાન અનેક સ્કૂલો શાળાઓમાં અભ્યાસક્રમ શરૂ થઈ શક્યો જ નથી। આ સંજોગોમાં સરકારનો આ અથવા શિક્ષણ વિભાગનો આ નિર્ણય ખૂબ જ ઉપયોગી રહેશે। 12 કે 15 પ્રકરણોનું પાઠ્યપુસ્તક 8-10 પ્રકરણોમાં જો સીમિત રહે તો વિદ્યાર્થીઓ સારી રીતે મહેનત કરી શકશે અને આવનાર દિવસો માટે એનું માળખું પણ તૈયાર કરી અને દરેક શાળા સુધી પહોંચાડવામાં આવશે, વિદ્યાર્થીઓ સુધી એની માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે। સૌથી મોટો લાભ ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓને થશે। એમાં વિશેષ તો 12 સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એને કોર્સ સામાન્ય રીતે લાંબો તો લાગતો જ હોય છે, ઉપરાંત એમાં ઊંડાણપૂર્વકનો અભ્યાસ હોવાને કારણે વર્ગખંડ, પ્રેક્ટિકલ વર્ક, ટ્યુશન, અધર યુટ્યુબ કે ઓનલાઈન એજ્યુકેશનનો સહારો દરેક બાળકો રૂટીન શિક્ષણમાં લેતા હોય છે। આ સંજોગોમાં એની પાસે એકમાત્ર હાલમાં વિકલ્પ ઓનલાઈન એજ્યુકેશન હોય ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને આ પ્રકરણોમાં ઘટાડો કરવાથી એના બોજમાં ઘટાડો થશે, એટલે એના માટે પણ ખાસ રાહતના સમાચાર છે। કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ જણાવ્યું હતું કે આગળના ધોરણ સાથે જોડાયેલા મુદ્દાઓમાં કાપ નહીં મુકાય, એટલે કે ધોરણ 9 એવા જ ચેપ્ટર અને મુદ્દાઓ ઉપર કાપ મુકાશે જેનો ઉપયોગ ધોરણ 10માં નહીં હોય અથવા સપોર્ટિંગ નહીં હોય। એવું નહીં બને કે ધોરણ 10 બેઝિક મુદ્દાઓ જે ધોરણ 9માં હતા તેને ઉડાડી દેવામાં આવે, એટલે કે વિદ્યાર્થીની દરેક બાબત ઉપર પૂરતી તકેદારી રાખીશું। આ અંગેનું નિવેદન પણ અખબારમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું છે। એનો અર્થ એવો થયો કે સપોર્ટિંગ ચેપ્ટર જે છે એ યથાસ્થાને રહેશે, એટલે કે બાળકોને જે બેઝિકથી લઈને ઉપર સુધી પહોંચવા માટે જે સપોર્ટિંગ ચેપ્ટર હતા એ એમાં સમાવિષ્ટ રહેશે, એટલે એ પ્રકારે પણ વિદ્યાર્થીઓ માટે તે ફાયદાકારક રહેશે, એક આનંદના સમાચાર રહેશે। વિદ્યાર્થી મિત્રો, આવા કોરોના કપરા કાળમાં આપ આપના અભ્યાસક્રમમાં સપોર્ટિંગ ચેપ્ટરનો અભ્યાસ પણ અત્યારે કરી શકો છો, બેઝિક ચેપ્ટરોનો અભ્યાસ કરી શકો છો અને સાથે સાથે આવનાર દિવસોમાં જે ગાઈડલાઈન બને એ પ્રમાણે તમે તમારું શિક્ષણ મેળવી શકો છો અને સરકારનો આ જે એક અભિગમ છે એમાં સહભાગી બની શકો છો। થેન્ક યુ।